નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ, ધોરણ 8, વિષય ઇંગ્લિશ. મિત્રો, આગળના સેશનમાં આપણે યુનિટ 2નું એક્ટિવિટી 5 સુધી જોઈ ગયા. હવે આપણે એક્ટિવિટી 6 તરફ આગળ વધીએ. તો એક્ટિવિટી 6 છે, કમ્પ્લીટ ધ કમ્પેરિઝન્સ ગીવન બિલો, ચૂઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ ગીવન હિયર. એટલે કે નીચે આપણને કેટલીક કમ્પેરિઝન કરવાના જે વાક્ય છે આપ્યા છે, અને આપણે જે ખાલી જગ્યા આપેલી છે એ શબ્દ કૌંસમાંથી શોધી અને લખવાનો છે. તો ચાલો આપણે જોઈએ શું છે. પહેલું તો કે એઝ બ્રેવ એઝ બ્લેન્ક. અહીંયા જો કમ્પેરિઝન કરવાની છે, બ્રેવ એટલે કે બહાદુર, તો એઝ બ્રેવ એઝ, તો આ જે ઉપર આપણને બ્રેકેટ્સમાં જે નામ આપ્યા છે, જુઓ, ટોડ, પપ્પી, વુલ્ફ, ડોગ, બી, અ લાયન, અ કાઉ, અ બેટ, બરાબર. ટોડ એટલે કે જે દેડકો હોય, નાનો દેડકો હોય એને કહેવાય ટોડ. પપ્પી, કૂતરાનું જે બચ્ચું છે, નાનું ગલુડિયું જે છે એને કહેવાય પપ્પી. વુલ્ફ એટલે કે વરુ. ડોગ એટલે કે કૂતરો. બી એટલે કે મધમાખી. લાયન એટલે કે સિંહ. કાઉ એટલે કે ગાય. અને બેટ એટલે કે ચામાચીડિયું. ચલો હવે આપણે જોઈએ તો એઝ બ્રેવ, એઝ બ્રેવ બહાદુર કોણ હોય? લાયન હોય ને. તો એઝ બ્રેવ એઝ એ લાયન. બીજું, એઝ યુઝફુલ એઝ બ્લેન્ક. હવે યુઝફુલ છે, ઉપયોગી કોણ હોય? સૌથી વધુ ઉપયોગી આ પ્રાણીઓમાંથી કયું હોય? કાઉ, કારણ કે આપણને દૂધ આપે છે, બરાબર. એટલે અહીંયા અ કાઉ. ત્યાર પછી જોઈએ તો એઝ બ્લાઇન્ડ એઝ બ્લાઇન્ડ એટલે કે આંધળું. તો અહીંયા આપણને ખબર છે ચામાચીડિયું જે છે એને દિવસે દેખાતું નથી, રાત્રે દેખાય છે. તો એઝ બ્લાઇન્ડ એઝ અ બેટ, બેટ એટલે ચામાચીડિયું. ત્યાર પછી જોઈએ આપણે એઝ બીઝી એઝ બ્લેન્ક. હવે બીઝી એટલે કે વ્યસ્ત હોય, તો કોણ આમાંથી વ્યસ્ત હોય? એકદમ બી હોય ને, માખી હોય જે મધમાખી, એ ટૂંકમાં ખૂબ વ્યસ્ત જ હોય, એકદમ ઉડે જ રાખતી હોય, એટલે અ બી. ત્યાર પછી જોઈએ કે એઝ ફેથફુલ એઝ ફેથફુલ એટલે કે વિશ્વાસુ. તો અહીંયા કોણ હોય વિશ્વાસુ જે પ્રાણી? તો કે ડોગ. એઝ હંગ્રી, એઝ હંગ્રી એઝ હંગ્રી એટલે કે ભૂખ્યું. કોણ હોય ભૂખ્યું? તો કે અહીંયા વુલ્ફ, અ વુલ્ફ. ત્યાર પછી જોઈએ સાતમા નંબરનું, એઝ ફ્રેન્ડલી એઝ બ્લેન્ક. ફ્રેન્ડલી એટલે કે મિત્રતા હોય એવું. તો આપણને જે નાનું જે ગલુડિયું હોય એની સાથે આપણે એકદમ ફ્રેન્ડલીથી રહીએ ને, તો એઝ અ પપ્પી. ચલો હવે લાસ્ટમાં છે એઝ અગલી એઝ બ્લેન્ક. અગલી એટલે કે ગંદુ. તો અહીંયા કોણ હવે બાકી રહે છે? તો કે ટોડ. ટોડ એટલે દેડકો. તો દેડકો હોય છે, ગંદો હોય ને, કાદવ કીચડમાં રહેતો હોય, એટલે એઝ અગલી એઝ અ ટોડ. ચલો તો હવે આપણે એક્ટિવિટી 6નો ક્વેશ્ચન નંબર જુઓ, 13 નંબર. કમ્પ્લીટ ધ ફોલોઈંગ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ધ ક્લોઝ ગીવન ઇન ધ બ્રેકેટ્સ. એટલે કે આપણને બ્રેકેટમાં કેટલાક ક્લૂઝ આપ્યા છે, એટલે અહીંયા જુઓ તમે, આ જે શબ્દ આપેલા છે આ શબ્દનો ઉપયોગ કરી અને આપણે આ જે ખાલી જગ્યા જે છે એ પૂરવાની છે. તો જુઓ અહીંયા પહેલી ખાલી જગ્યા, વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ. હાઈએસ્ટ, ખાસ ધ્યાન રાખજો, આ ખાલી જગ્યા શેની છે? તો કે જે આપણે ડિગ્રીનો અભ્યાસ કર્યો એમાંથી જે સુપરલેટિવ ડિગ્રી છે એ ડિગ્રીનો યુઝ અહીંયા થયેલો છે. વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ, માઉન્ટેન રેન્જ એટલે કે પર્વતમાળા, ઇન ધ વર્લ્ડ વિશ્વની વાત થઈ છે અહીંયા, કે વિશ્વમાં સૌથી
વધારે ઊંચી પર્વતમાળા જે છે એ કઈ છે? તો અહીંયા પહેલાં આપણે ઓપ્શન જોઈ લઈએ. ધ સહારા ડેઝર્ટ એટલે કે સહારાનું રણ, ધ પેસિફિક ઓશિયન એટલે પેસિફિક મહાસાગર, ધ માઉન્ટ એવરેસ્ટ એટલે કે માઉન્ટ એવરેસ્ટ જે પર્વત છે એની વાત થાય છે, ધ હિમાલયા અને ધ નાઇલ એટલે કે જે નદી છે નાઇલ એ. તો અહીંયા હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ કઈ છે? હિમાલયની છે ને. તો હિમાલયની પર્વતમાળા છે એ સૌથી ઊંચી, વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળા છે. તો આપણે અહીંયા લખીશું ધ હિમાલય. ત્યાર પછી જુઓ તો વિચ ઇઝ ધ હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ. પીક એટલે કે શિખર. દુનિયામાં સૌથી ઊંચું, હાઈએસ્ટ એટલે ઊંચું, સૌથી ઊંચું શિખર કયું છે? તો કયું હશે મિત્રો? હા, ધ માઉન્ટ એવરેસ્ટ. તો અહીંયા આપણે લખીએ ધ માઉન્ટ એવરેસ્ટ. જો ત્યાર પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન કયો છે? વિચ ઇઝ ધ હોટેસ્ટ રિજન ઇન ધ વર્લ્ડ. રિજન એટલે કે પ્રદેશ, સ્થળ. હોટેસ્ટ એટલે કે સૌથી ગરમ હોય એવું. તો સૌથી ગરમ પ્રદેશ કયો છે? તો કે ધ સહારા ડેઝર્ટ, સહારાનું જે રણ છે તે. તો ધ સહારા ડેઝર્ટ. ત્યાર પછી જુઓ ચોથા નંબરનો પ્રશ્ન છે, વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ. ચલો તમે બતાવો તો વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર. રિવર એટલે નદી, લોંગેસ્ટ એટલે સૌથી લાંબી, સૌથી લાંબી વિશ્વની નદી કઈ છે? હા, ધ નાઇલ. નાઇલ નદી છે ને. તો લખીએ આપણે અહીંયા ધ નાઇલ. ચલો ત્યાર પછી જુઓ લાસ્ટ ક્વેશ્ચન છે, વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ઓશિયન ઇન ધ વર્લ્ડ. એકદમ ઇઝી ક્વેશ્ચન છે, તો આનો જવાબ તો તમને આવડશે જ. ઓશિયન એટલે કે મહાસાગર. કયો છે સમુદ્ર સૌથી મોટો, લાર્જેસ્ટ એટલે સૌથી મોટો? હા, ધ પેસિફિક ઓશિયન. ચલો આપણે અહીં લખીએ ધ પેસિફિક ઓશિયન. ચલો ત્યાર પછી જોઈએ આપણે એક્ટિવિટી 7. તો અહીંયા આપણને છે એક ગ્રાફ આપેલો છે. જુઓ, સ્ટડી ધ ગ્રાફ શોઈંગ ધ લાઈફ સ્પેન ઓફ ધ ગીવન એનિમલ્સ એન્ડ આન્સર ધ ગીવન ક્વેશ્ચન્સ. એટલે કે અહીંયા આપણને જે ગ્રાફ આપેલો છે એ શેને અનુરૂપ છે? તો કે લાઈફ સ્પેન ઓફ ધ ગીવન એનિમલ્સ એટલે કે પ્રાણીઓના લાઈફ સ્પેન એટલે જીવનકાળ. પ્રાણીઓના જીવનકાળ વિશેનો એક સરસ મજાનો ચાર્ટ અહીંયા આપેલો છે, અને આ ચાર્ટ ઉપરથી નીચે કેટલાક ક્વેશ્ચન પૂછેલા છે, આપણે એના આન્સર લખવાના છે. તો જુઓ પહેલાં ચાર્ટ સમજી લઈએ. તો કે એવરેજ લાઈફ સ્પેન ઇન એનિમલ્સ યર્સમાં એટલે કે વર્ષમાં છે. હવે પહેલું જે આપેલું છે એ છે ચિત્તા. ચિત્તાનો લાઈફ સ્પેન જો કેટલો એનો જીવનગાળો છે, તો કે 10 વર્ષનો. ત્યાર પછી છે જાયન્ટ પાંડા એટલે કે પાંડા જે એનિમલ છે એનો લાઈફ સ્પેન એટલે એનો જીવનકાળ જે છે એ કેટલો છે? તો કે 20 વર્ષ. જુઓ અહીંયા. ત્યાર પછી છે ઝીબ્રા, એનો તો કે 25 વર્ષ છે. ત્યાર પછી છે બેબુન. બેબુન એટલે કે જે વાંદરો છે, કૂતરા જેવો દેખાતો હોય આપણને જે વાંદરો એને કહેવાય બેબુન. તો એનો લાઈફ સ્પેન એટલે જીવનકાળ છે 30 વર્ષનો. અને ત્યાર પછી છેલ્લે છે આફ્રિકન એલિફન્ટ એટલે કે આફ્રિકન જે હાથી છે એનો લાઈફ સ્પેન છે 70 વર્ષ. તો હવે આપણે જોઈએ ક્વેશ્ચન. પેલો, હુઝ લાઈફ સ્પેન ઇઝ મોર ધેન ધ બેબુન એટલે કે બેબુનનો જે લાઈફ સ્પેન છે એના કરતાં વધારે જીવનકાળ કોનો છે? ફરીથી જોઈએ, હુઝ લાઈફ સ્પેન એટલે કોનો જીવનકાળ ઇઝ મોર ધેન ધ બેબુન એટલે કે બેબુન કરતાં વધારે છે? તો ચાર્ટમાં જુઓ આપણને અહીંયા દેખાય છે બેબુન કરતાં કોનો વધારે છે? આફ્રિકન એલિફન્ટનો છે ને. તો આપણે અહીંયા લખીએ, ઇન શોર્ટ આન્સર લખવાનો છે આફ્રિકન એલિફન્ટ. ત્યાર પછી જુઓ બીજો ક્વેશ્ચન છે,
Whose left pen is the shortest among all the animals? એટલે કે કોનો જે જીવનકાળ છે એ શોર્ટેસ્ટ એટલે સૌથી ટૂંકો છે, અમોંગ ઓલ ધ એનિમલ્સ એટલે કે આ બધા પ્રાણીઓની વાત થાય છે કે બધા પ્રાણીઓમાંથી કોનો લાઈફ સ્પેન સૌથી ઓછો છે, તો કોનું છે? હા, ચિત્તાનો છે ને, તો આપણે અહીંયા લખીશું ચિત્તા. ચલો ત્યાર પછી જોઈએ આપણે, ધ લાઈફ સ્પેન ઓફ ધ ઝીબ્રા ઇઝ મોર ધેન ધ ચિત્તા. હવે જો અહીંયા ટ્રુ ફોલ્સ પૂછ્યું છે કે ધ લાઈફ સ્પેન ઓફ ધ ઝીબ્રા, ઝીબ્રાનો જીવનકાળ છે, ઇઝ મોર ધેન ધ ચિત્તા, એટલે ચિત્તા કરતાં ઝીબ્રાનો જીવનકાળ વધુ છે. છે જુઓ અહીંયા તમે, છે ને? હા, તો આપણે આ વાક્ય કેવું બનશે? ટ્રુ. તો અહીંયા આપણે ટ્રુની નિશાની કરીશું. ત્યાર પછી જુઓ ચોથા નંબરનું વાક્ય છે, ધ ચિત્તા લીવ લોંગર ધેન ધ જાયન્ટ પાંડા. એટલે કે ચિત્તા જે છે એ જીવે છે, લીવ્સ એટલે જીવે છે, લોંગર ધેન ધ જાયન્ટ પાંડા, જાયન્ટ પાંડા કરતાં ચિત્તા છે એ વધુ જીવે છે. જો અહીંયા છે ના નથી, ચિત્તાનો જીવનકાળ ઓછો છે, એટલે આ વાક્ય કેવું બનશે? ખોટું. એટલે આપણે અહીંયા ખોટાની નિશાની કરીશું. ત્યાર પછી જુઓ, વિચ એનિમલ્સ લાઈફ સ્પેન ઇઝ 35 યર્સ લોંગ. વિચ એનિમલ્સ લાઈફ સ્પેન એટલે કે કયા પ્રાણીઓનો જીવનકાળ છે ઇઝ 35 યર્સ ઓલ્ડ, એટલે કે 35 વર્ષનો છે, 35 યર્સ લોંગ છે. તો અહીંયા જુઓ મિત્રો, અહીંયા આપણને 35 ની પણ ખાલી 30 છે, બરોબર? તો આ 5 આપણે ગણવાનું નથી. વિચ એનિમલ્સ લાઈફ સ્પેન ઇઝ 30 યર્સ લોંગ એટલે કે કયા પ્રાણીનો જીવનકાળ છે એ 30 વર્ષ લાંબો છે. તો અહીંયા જુઓ બેબૂનનો છે ને, તો ચાલો આપણે અહીંયા આન્સર લખીએ, બેબૂન લાઈફ સ્પેન ઇઝ 30 યર્સ લોંગ. ચલો નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 6, વિચ એનિમલ લીવ ધ લોંગેસ્ટ લાઈફ અમોંગ ઓલ ધ એનિમલ્સ. અમોંગ ઓલ ધ એનિમલ્સ એટલે કે બધા પ્રાણીઓમાંથી, ધ લોંગેસ્ટ એટલે સૌથી વધુ, લાઈફ એટલે જીવન, લીવ્સ એટલે જીવે છે. તો કયું પ્રાણી એવું છે કે જે આ બધા પ્રાણીઓમાંથી સૌથી વધુ જીવે છે? હા, કયો હશે? આફ્રિકન એલિફન્ટ. તો આપણે અહીંયા લખીશું આફ્રિકન એલિફન્ટ. હવે આપણે એક્ટિવિટી 8 તરફ આગળ વધીએ. જુઓ અહીંયા, નો યોર ક્લાસ એટલે કે તમારા વર્ગને જાણો. રાઇટ ધ કરેક્ટ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ ક્લાસ. રિગાર્ડિંગ એટલે કે એના વિશેની. રાઇટ ધ કરેક્ટ ઇન્ફોર્મેશન, સાચી માહિતી છે એ તમારે અહીંયા લખવાની છે. કોને અનુરૂપ? તમારા ક્લાસને અનુરૂપ. જો અહીંયા તમારા વર્ગની માહિતી મેળવો અને તેના આધારે વિગત ભરો. હવે જુઓ મિત્રો કે અહીંયા આપણને 10 માહિતી માંગી છે, અને કેવી છે માહિતી? તો કે પહેલું, ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ, ધ શોર્ટેસ્ટ સ્ટુડન્ટ. જુઓ સાંભળો, આ વસ્તુ જે છે એ તમારે તમારી જાતે કરવાની છે. હવે કઈ રીતે? તો કે તમે જ્યારે 7મા ધોરણમાં અભ્યાસ કરતા હતા ને, ત્યારે તમારા ક્લાસની વિગત તમને યાદ હશે. કેવી? તો કે સૌથી ઊંચો છોકરો કોણ હતો, અથવા તો સૌથી ઊંચી છોકરી છે એ તમારા ક્લાસમાં કોણ હતી, બરાબર? એ માહિતી તો તમને ખબર જ હશે. એટલે જે તમને એમ લાગે કે ભાઈ સૌથી ઊંચો છોકરો છે અમારા ક્લાસમાં આ હતો, બરાબર, તો એનું નામ તમારે અહીંયા લખવાનું છે. જુઓ બીજામાં શું લખવાનું છે, ધ શોર્ટેસ્ટ સ્ટુડન્ટ એટલે કે તમારા ક્લાસમાંથી સૌથી જે નાનો, સૌથી નીચો જે છોકરો હતો અથવા તો છોકરી, બરાબર, એ સ્ટુડન્ટનું નામ અહીંયા લખવાનું છે. ધ હેવીએસ્ટ સ્ટુડન્ટ એટલે કે સૌથી વજન વધારે હોય, બરાબર, એવા વિદ્યાર્થીનું નામ અહીંયા લખવાનું છે. તમે મિત્રો તમારી રીતે જ, બરાબર, લખજો. ત્યાર પછી જુઓ, ધ લાઇટેસ્ટ સ્ટુડન્ટ એટલે કે જે સૌથી હળવો વિદ્યાર્થી, એટલે આપણને તો અંદાજ આવી જાય કે તમારા ક્લાસમાં સૌથી નાનું જે હળવું હોય એકદમ એ કોણ હતું, એ સ્ટુડન્ટનું નામ તમારે અહીંયા લખી નાખવાનું છે.
त्यार पछी द मोस्ट रेग्युलर स्टूडेंट एटले के एवो विद्यार्थी नुं नाम अहींया लखवानुं छे के जे शाळाए रेग्युलर हाजरी आपता होय एवा विद्यार्थी एक विद्यार्थी नुं नाम लखवानुं छे। त्यार पछी द मोस्ट इरेग्युलर स्टूडेंट एटले के घणा विद्यार्थी एवा होय के जे शाळामां घणी वखत एब्सेंट बहु रहेता होय, बराबर, तो जे वधारे पड़ता गैरहाजर रहेता होय ने એવા એક વિદ્યાર્થીનું અહીંયા નામ લખવાનું છે। મિત્રો આ ઇન્ફોર્મેશન તમારે ભરવી ફરજિયાત છે। ત્યાર પછી ધ બેસ્ટ સિંગર એટલે કે તમારા ક્લાસમાંથી સારું જે ગાનાર હોય એ વ્યક્તિનું અહીંયા નામ લખવાનું છે। જો બેસ્ટ સિંગર ભલે ખૂબ સારું ન ગાઈ શકે પણ તમારા ક્લાસની કમ્પેરિઝનમાં જો કોઈ એવી વ્યક્તિ હોય કે ભાઈ જેને એક બે વાર ગાતા તમે જોયા હોય અને એક ટૂંકમાં ગાઈ શકે એમ હોય એનું નામ તમે અહીંયા લખી શકો છો। ધ પુઅરેસ્ટ સિંગર એટલે કે એ વ્યક્તિનું નામ અહીંયા લખવાનું છે કે જે પુઅરેસ્ટ સૌથી ખરાબ ગાય છે, એટલે આપણે અહીંયા સૌથી ખરાબ ગાય છે એમાં કોનું નામ લખશું, તો કે જે વ્યક્તિ એવા હોય ને કે જે શરમાળું હોય અને એમ કહે કે તું ગા તો એ ન ગાઈ શકતા હોય એનું નામ અહીંયા લખી નાખજો। ત્યાર પછી ધ ફાસ્ટેસ્ટ રનર એટલે કે સૌથી ઝડપી દોડનાર જે વિદ્યાર્થી હોય, તમને ખબર છે કે આપણે શાળાની અંદર સ્પોર્ટ્સની જે એક્ટિવિટી ઘણી બધી થતી હોય સ્પોર્ટ્સમાં, તો એમાં એક રનિંગ પણ હોય, તો તમે જ્યારે સ્પોર્ટ્સના પીરિયડમાં જતા હોય તો એટલી તમને માહિતી તો હશે જ કે સૌથી ઝડપી દોડનાર કોણ જ હતું। અને ત્યાર પછી બીજું ધ સ્લોએસ્ટ રનર એટલે કે સૌથી ધીમે દોડનાર વિદ્યાર્થીનું નામ છે અહીંયા લખવાનું છે। મિત્રો ફરીથી કહું છું કે આ ઇન્ફોર્મેશન ભરવી તમારે કમ્પલસરી છે અને તમારી જાતે જ ભરવાની છે। ચલો ત્યાર પછી જોઈએ આપણે એક્ટિવિટી 9। હવે જો એક્ટિવિટી 9માં છે કમ્પેર ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સીસ બાય યુઝિંગ ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ એટલે કે ચિત્રોની સરખામણી કરી અને આપેલ શબ્દો વડે વાક્યો બનાવો। જો ખ્યાલ આવે છે આ ચિત્ર ત્રણેય છે એની સરખામણી કરવાની, કમ્પેરિઝન કરવાની છે। મેક સેન્ટેન્સીસ એટલે વાક્ય બનાવવાનું, શેનાથી? બાય યુઝિંગ ડિસ્ક્રાઇબિંગ વર્ડ એટલે કે જે અહીંયા શબ્દ આપેલા છે આ શબ્દનો ઉપયોગ કરી અને આપણે આ સરખામણીને લગતા વાક્ય બનાવવાના છે। ચાલો આપણે જોઈએ કે પહેલું શું છે, તો કે પેન, બીજું પેન્સિલ, ત્રીજું પીછું। તો હવે આપણે જોઈએ કે પેલું વાક્ય આપણને જો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે એ જોઈએ છે। ધ પેન ઇઝ લાઇટ એટલે કે પેન હળવી છે, ધ પેન્સિલ ઇઝ લાઇટર ધેન ધ પેન, પેન્સિલ છે એ પેન કરતાં હળવી છે, ધ ફિગર એટલે કે પીછું ઇઝ ધ લાઇટેસ્ટ ઓફ ધ થ્રી એટલે કે આ ત્રણમાંથી સૌથી હળવું છે એ પીછું છે, બરાબર। તો આ જ રીતે આપણે વાક્ય બનાવવાના છે। ચાલો અહીંયા આપણને ચિત્ર પણ આપેલા છે અને નીચે વર્ડ પણ આપેલા છે, ચાલો આપણે બનાવીએ। તો પહેલું જ શું છે, તો કે શેનું ચિત્ર છે, પોપટનું, શેનું છે, પોપટનું, બરાબર। તો અહીંયા પેરોટ, આપણે પોપટ માટે પેરોટ શબ્દ યુઝ કરીશું, તો લખીએ આપણે ધ અ પેરોટ, અ પેરોટ ઇઝ બ્યુટિફુલ, ત્યાર પછી બીજું વાક્ય કેવું બનશે, તો કે જો અહીંયા આપણને શેનું ચિત્ર આપેલું છે, તો કે હંસનું આપેલું છે, બરાબર, અને અહીંયા નીચે વર્ડ છે મોર બ્યુટિફુલ, એટલે આપણે અહીંયા એમ કહેશું કે હંસ છે એ પોપટ કરતાં વધારે બ્યુટિફુલ છે, એવું વાક્ય બનાવશું। તો ચાલો આપણે લખીએ હંસને શું કહેવાય ઇંગ્લિશમાં, સ્વાન, તો અ સ્વાન ઇઝ, જો અહીંયા મોર બ્યુટિફુલ આપ્યું છે તો આપણે અહીંયા એ જ શબ્દ યુઝ કરીશું, મોર બ્યુટિફુલ ધેન કોની સાથે કમ્પેરિઝન કરવાની છે, પેરોટ સાથે, ધેન અ પેરોટ। ચાલો હવે ત્રીજું સેન્ટેન્સ છે એ કેવું બનશે, તો કે પિકઅપને અનુરૂપ બનાવવાનું છે, તો અહીંયા આપણને આપેલું છે મોસ્ટ બ્યુટિફુલ એટલે કે સૌથી વધુ સુંદર, તો ચાલો આપણે બનાવીએ ધ પીકોક ઇઝ
ધ મોસ્ટ બ્યુટિફુલ, ધ મોસ્ટ બ્યુટિફુલ ઓફ ધ થ્રી, અથવા તો આપણે અહીંયા ઓફ ઓલ લખીએ તો પણ ચાલે. ચલો ત્યાર પછી જોઈએ, પેજ નંબર 30 પર આવી જાઓ કે ત્યાં આપણને ત્રણ ચિત્ર આપેલા છે. પહેલું છે પાઇનેપલનું ચિત્ર, બીજું એપલનું છે અને ત્રીજું શેનું છે, મેંગોનું. અને નીચે વર્ડ આપેલા છે જુઓ, કોસ્ટલી, કોસ્ટલિયર અને કોસ્ટલીએસ્ટ. કોસ્ટલી એટલે કે મોંઘું, કોસ્ટલિયર એટલે કોસ્ટલિયર ધેન આપણે લખીશું એટલે એના કરતાં મોંઘું, અને કોસ્ટલીએસ્ટ સૌથી મોંઘું. ચાલો આપણે અહીંયા વાક્ય બનાવીએ. તો પહેલું ચિત્ર શેનું છે, પાઇનેપલનું, એટલે અ પાઇનેપલ, પાઇનેપલ ઇઝ કેવું છે, કોસ્ટલી. ત્યાર પછી આપણે કમ્પેરિઝન કરવાની છે એપલની, કોની સાથે, પાઇનેપલ, પાઇનેપલ સાથે. ત્યારે જ આને આપણે મોંઘું કહેશું ને, તો એન એપલ ઇઝ કોસ્ટલિયર ધેન, કોના કરતા, ધેન અ પાઇનેપલ. ચલો ત્યાર પછી જોઈએ કોની કમ્પેરિઝન કરવાની છે, મેંગોની. કોની સાથે કરીશું આપણે, બધા સાથે, બરાબર છે. તો ચાલો લખો, અ મેંગો, મેંગો ઇઝ ધ કોસ્ટલિયર, ધ કોસ્ટલિયર ઓફ ધ થ્રી, એટલે કે ત્રણેયમાંથી મેંગો છે એ સૌથી મોંઘું છે. ત્યાર પછી જુઓ ચોથા નંબરમાં આપણને ત્રણ ચિત્ર આપેલા છે. પહેલું છે ગ્લાસનું, બીજું છે બકેટનું અને ત્રીજું છે ટેન્કનું, એટલે કે ટાંકીનું છે. હવે અહીંયા મચ, મોર અને મોસ્ટ આપેલું છે, બરાબર. તો એના ઉપરથી આપણે વાક્ય બનાવશું. તો આપણે અહીંયા એવું કહેશું કે ગ્લાસમાં છે એ વધારે પાણી સમાય છે, ડોલમાં ગ્લાસ કરતાં વધારે અને ટેન્કમાં સૌથી વધુ. તો ચાલો લખો, ગ્લાસ, ગ્લાસ કેન હેવ, કેન હેવ મચ વોટર, મચ વોટર. ત્યાર પછી બકેટની વાત થાય છે, તો અ બકેટ કેન હેવ મોર વોટર, મોર વોટર ધેન ગ્લાસ. કોની સાથે કમ્પેરિઝન કરવાની, ગ્લાસ સાથે. ત્યાર પછી ત્રીજું ટેન્કની વાત કરીએ, તો ટેન્કમાં સૌથી વધુ પાણી સમાઈ શકે. તો ચાલો લખીએ, અ ટેન્ક કેન હેવ, કેન હેવ ધ મોસ્ટ, ધ મોસ્ટ વોટર ઓફ ધ થ્રી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુનિટ 2 છે એ સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ સેશનની આપણે, નેક્સ્ટ સેશનની અંદર આપણે યુનિટ 3 તરફ આગળ વધીશું. અસ્તુ, જય મામદેવ.